તો વિદ્યાર્થી મિત્રો ફરી આપનું સ્વાગત છે આજના આ લેક્ચરની અંદર આપણે પ્રકરણ એકમાં સજીવ વિશ્વમાં વિવિધતા છે એ ટોપિક જોવાનો છે શક્ય છે તો દ્વિનામી નામકરણ પદ્ધતિ પણ આપણે જોઈશું હવે વિવિધતાની ડેફિનેશન શું થાય પહેલાં તમે પોતાને પૂછો કે વિવિધતાનો મતલબ શું થવો જોઈએ તમારી આજુબાજુ જે જુદાપણું તમને જોવા મળે છે સજીવોમાં ઘરની અંદર જ તમે ઓબ્ઝર્વ કરો ભાઈ કોઈની ઘરે બિલાડી હશે કોઈની ઘરે મે બી પહેલાં પાલતું કૂતરાઓ હશે અને એ પણ ના હોય તો આજુબાજુ તમે જો કેટલી બધી વનસ્પતિઓ છે અત્યારે તમે આ સ્લાઇડની અંદર જોઈ શકો કે ક્યાંક ને ક્યાંક કેટલા બધા સજીવો તમને દેખાય છે તો આ દરેક શું છે દરેક સજીવોની અંદર જોવા મળતી વિવિધતા છે એટલે કે સજીવોમાં જોવા મળતું જુદા પણ એ જ તો શું થાય સજીવોની અંદર વિવિધતા હવે એનસીઆરટી શું કહે છે વિવિધતા વિશે એને આપણે જોઈએ પ્રસ્તાવનામાં જ કીધું છે કે ભાઈ આ કુંડામાંના જે છોડ છે વેલાઓ છે કીટકો પક્ષીઓ પાલતુ પ્રાણીઓ તો આ બધું આ સિવાયની પણ કેટલી બધી વનસ્પતિઓ તો ક્યાંક ને ક્યાંક આ શું છે સજીવોની અંદર જોવા મળતી વિવિધતા છે અને કેટલી જાતિઓ છે તમે જુઓ એક પોઈન્ટ સાતથી એક પોઈન્ટ આઠ મિલિયન એટલે કે સત્તરથી અઢાર લાખ આ વિચાર કરો તમે આટલી જાતિ હા ભાઈ હવે જો મનુષ્ય જે છે ને એની જાતિ કઈ થઈ સેપિયન એટલે સેપિયન એક જાતિ થઈ પણ આની અંદર સજીવો કેટલા છે તો સાડા સાતસો કરોડ મનુષ્ય છે ને પૃથ્વીની અંદર ભાઈ આખા વર્લ્ડની પોપ્યુલેશન કેટલી છે મનુષ્યની સાડા સાતસો કરોડ તો આનો મતલબ શું થયો સેપિયન એક જાતિ થઈ એની અંદરના સજીવોની વાત તો કરીએ તો લાખો કરોડોની અંદર હોય તો આ જ રીતે સત્તરથી અઢાર લાખ એ જાતિ છે એની અંદર આવનારા સજીવો તો અબજોની સંખ્યામાં હોય અને એનાથી પણ વધારે હોઈ શકે અને આ જ તો કેનું નિર્દેશન કરે છે જૈવ વિવિધતાનું નિર્દેશન કરે છે ચાલો આગળ શું કીધું છે આગળ કંઈક દર્શાવેલું છે કે વિશ્વમાં લાખો વનસ્પતિઓના પ્રાણીઓ છે અને આપણા વિસ્તારની અંદર પણ આ વનસ્પતિઓના પ્રાણીઓ રહેલી હોય છે આપણે એને ઓળખવી પડે છે અને સાથે સાથે આનું સ્થાનિક નામ પણ હોય છે જે એક જ દેશમાં જુદા જુદા એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે હવે તમે જુઓ ઘણી બધી વસ્તુ છે ઉદાહરણ તરીકે ભાઈ ડુંગળી તમે લઈ લો તો ક્યાં ગુજરાતની અંદર જ વાત કરો ક્યાં કેને ડુંગળી કહે ક્યાં કેને કાંદો કહે હે ને ઇંગ્લિશમાં તો આપણે એનો ઓનિયન કહીએ છીએ તો આ જ રીતે હિન્દીની અંદર વાત કરીએ તો ડુંગળીને પ્યાજ કે તો આખી વસ્તુ અલગ જ થઈ જશે ને વસ્તુ ટૂંકમાં એક છે પણ નામ જે છે એ અલગ થઈ જશે તો આ તો કન્ફ્યુઝનમાં પડી જઈએ આપણે હવે ઉદાહરણ તરીકે કોઈ માણસ આવેલો હોય વિદેશમાંથી અને આપણે એને કહીએ કે ભાઈ તારે કેરી ખાવી છે હવે તમે ગુજરાતીમાં ચાલો ના કહો અને ઇંગ્લિશમાં કહો પણ કેરીને ગુજરાતીમાં જ કહો ઉદાહરણ તરીકે યુ વોન્ટ ઇટ કેરી હવે આવું તમે એને કહો તો આ તો હાસ્યાસ્પદ છે ને ભાઈ કે કેરીમાં એને બિચારાને શું ખબર પડશે તમે આખી આખું વાક્ય જે છે એના નેવું ટકા હિસ્સાનું ટ્રાન્સલેશન કરી દીધું પણ પેલું કેરીનું ટ્રાન્સલેશન નથી કરતા એટલે કે એને લોકલ નામમાં જ બોલો છો તો એને ખબર ના પડે તો એના માટે તમારે જે કાંઈ પણ સજીવો આપણી આજુબાજુ છે એનું નામકરણ કરવું પડે એને એક ચોક્કસ નામ દેવું પડે અને આ જે સર્વ માન્ય હોય કે જે સાર્વત્રિક નામ હોય યુનિવર્સલ નામ હોય અને એના ચોક્કસ નિયમો છે તો આને જ આપણે શું કહીશું નામકરણ પદ્ધતિ અને જ્યારે પહેલાં તો તમારે એની સચોટ રીતે એને ઓળખવું પડે તો આ પદ્ધતિને આપણે શું કહેશું ઓળખવી હતી આઈડેન્ટિફિકેશન પહેલાં કોઈપણ વસ્તુને ઓળખો પછીનું નામ આપો ઉદાહરણ તરીકે તમે જુઓ જ્યારે તમને આ આપણે એક ગેમ આવે છે ને કે આંખો બંધ કરીને આપણે કંઈ વસ્તુ તમને હાથમાં આપીએ પછી એને તમારે ઓળખવાની સે તમારી આંખો બંધ કરી દીધી હોય અને પછી હાથની પાટો ટૂંક આંખ બાંધી દીધો છે અને હાથની અંદર તમને ટમેટું કે સફરજન કે ઓટેવર કંઈ પણ આપેલું છે તો પહેલાં તમે શું કરશો તમે એ હાથથી એને ટચ કરશો પછી તમારું બ્રેન એને આઈડેન્ટિફાય કરશે તો પહેલી પ્રોસેસ આવે ઓળખની અને પછી આવે નામની આ જ એક સાદું દ્રષ્ટાને જો તમારી સામે તમારો મિત્ર હોય ને તમારી આંખો બંધ હોય અને પછી એમ કે જો ભાઈ તારી સામે કયો મિત્ર ઊભેલો છે તો તમને થોડી ખબર પડવાની નહીં નહીં આંખો ખુલશે એટલે પહેલાં તમારો બ્રેન એને આઈડેન્ટિફાય કરશે અને આ ઓળખ પછી તમેનું નામ કહેશો કે હા ભાઈ આ તો આ જ તો પહેલાં હંમેશા ઓળખવી દેવા પછી નામકરણ હવે નામકરણ તમે જુઓ કોઈ પણ વ્યક્તિ ના આપી શકે હે ભાઈ કે ચાલો જે કોઈ પણ બીજા વ્યવસાય સાથે કે ભાઈ કોઈ ગેરેજ ચલાવે છે કોઈ હોટલવાળો માણસ આવી અને કે આ સજીવનું નામ આ છે આ સજીવનું નામ આ છે તો એવું ના ચાલે એના માટે ચોક્કસ સંસ્થાઓ છે અને એ સંસ્થાઓ દ્વારા નામ આપવામાં આવે તો નામ આપવા માટેની બે સંસ્થાઓ છે એક વનસ્પતિનું નામ આપવાની સંસ્થા અને એક પ્રાણીનું નામ આપવાવાળી સંસ્થા હે ને અને આ જે નામ આપે એને જ માન્ય ગણવામાં આવે પણ એ ચોક્કસ પદ્ધતિને અનુસરી નામ આપે એ પણ એને મનમાં આવે એમ નામ ન આપે જેમ આપણે માસી અને ફઈમાં નામ રાખતા હોય કે ભાઈ આનું નામ આ ને આનું નામ આકાશ ને અમરને તો એવું નામ એ રીતે ન ચાલે તો વનસ્પતિ માટે કઈ છે આઈસીબીએન ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમિન્કલેચર અને પ્રાણી માટે કઈ છે આઈસી ઝેડ એન હવે આ નામ ગોખવાના નથી તમારે જુઓ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટની બોટનીનો મતલબ શું થયો વનસ્પતિશાસ્ત્ર બોટનિકલ નોમેન્ક્લેચર એટલે કે વનસ્પતિઓનું નામકરણ નોમેનક્લેચરનું ગુજરાતી શું થાય નામકરણ પછી પ્રાણીઓને શું કહેવાય પ્રાણીઓ માટે ઝૂ શબ્દ છે હે ને તો ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુઅલોજીકલ નોમેન્કલેચર ઝૂલોજી એટલે પ્રાણી શાસ્ત્ર થયું ઝૂનો મતલબ જ શું થાય પ્રાણી થાય અને એવી સંસ્થા કે જે પ્રાણીઓને નામ આપે એટલા માટે એ સંસ્થાને નામ શું આપી દીધું ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુઅલોજીકલ નોમિન્કલેચર તો અગેન ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હવે નામ માટેની જે પદ્ધતિ છે અથવા સિદ્ધાંતો છે તો આ સિદ્ધાંતો કયા કયા છે નામના સિદ્ધાંત તો એના માટે આપણે બે રીતે નામ આપીએ છીએ તો કયું બે રે પહેલું જે છે વંશગત નામ અને બીજું જાતિ સંકેત પ્રત્યે આ બે હજાર બાવીસની નીટમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે વંશગત નામનો મતલબ શું થાય ઉદાહરણ તરીકે તમે મનુષ્યની વાત કરો તો મનુષ્યની અંદર શું નામ છે ભાઈ હોમો સેપિયન મનુષ્યનું શું નામ છે હોમો આ એ સ્મોલ માસ ને સેપિયન્સ તો હોમો શું થયું સ્પીસીઝ થઈ એટલે કે પ્રજાતિ થયું શું થયું પ્રજાતિ અને સેપિયન શું થયું ભાઈ જાતિ થઈ ગયું તો પહેલું નામ હંમેશા વંશગત નામ અને બીજું જે છે જાતિ સંકેત પ્રત્યે એટલે કેને એને કહેવાય તો પહેલું પ્રજાતિ અને બીજું જાતિ અને આ જ પદ્ધતિને શું કહેવાય દ્વિનામી નામકરણ પદ્ધતિ કે જે નામ તમે બેમાં આપો છો એક જાત એક પ્રજાતિ અને બીજું જાતિ અને એટલા જ માટે આને બાયનોમિયલ નોમિનક્લેચર પદ્ધતિ કહેવાય અને આ પદ્ધતિ જે છે એ લિનિયસ દ્વારા આપવામાં આવેલી હતી ઉદાહરણ તરીકે મનુષ્યનું તમે તમને એક્ઝામ્પલ આપ્યું હવે આંબાનું જો તો આંબાનું સાયન્ટિફિક નામ શું છે ભાઈ મેંગીફેરા ઇન્ડિકા આંબાનું અહીં તમને એનસીઆરટીમાં લખેલું છે જો મેંદી ફેરાં અથવા મેન્જી ફેરા પણ પ્રોનાઉન્સ આપણે કરી શકીએ મેન્જી ફેરાં ઇન્ડિકા મેન્જી ફેરાં શું થઈ જશે વંશગત નામ અથવા પ્રજાતિ અને ઇન્ડિકા શું થઈ જશે જાતિનું નામ હવે આના દ્વિનામી નામકરણ પદ્ધતિના ચાર નિયમો છે નિયમોને પણ સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ જવો ફર્સ્ટ નિયમ શું છે કે જીવશાસ્ત્રીય નામ હંમેશા કઈ ભાષામાં હોવું જોઈએ લેટિન ભાષામાં ઉદાહરણ તરીકે આ મેનજી ફેરા તમને ગુજરાતી શબ્દ લાગે છે કે તમને સંસ્કૃત શબ્દ કે હિન્દી શબ્દ લાગે છે નહીં હે ને મેન્જી ફેરા કેવો શબ્દ છે ભાઈ સંસ્કૃત હિન્દી ગુજરાતી નથી કયો શબ્દ તો કે ભાઈ લેટિન ભાષાનો શબ્દ છે અને એ કેમાં લખાય છે ઇટાલિકની અંદર લખાય છે અને ઉદ્ભવ પ્રમાણે ક્યાંથી ઉતરેલો ઉતરેલો છે લેટિનમાંથી ઉતરેલો છે એટલે બાયોલોજી હોય ફિઝિક્સ કેમેસ્ટ્રી આમાં મોટા ભાગના શબ્દો તમે જો બધા લેટિનના જો ઉદાહરણ તરીકે એ ટોમ એટમ તો એટોમ વર્ડ ક્યાંથી આવ્યો ટોમિયો ઉપરથી વર્ડ આવ્યો છે હે ને એટમ કહેવાય ને કેમેસ્ટ્રીની અંદર તો ટોમિયો વર્ડ પણ લેટિનનો છે આપણે પાર્થેનો જીનેસિસ કરીને આવે આ એક શબ્દ માઇટોકોન્ટ્રીયા છે તો આમાં બધા વર્ડ્સ કેના છે ભાઈ લેટિનના જ વર્ડ્સ છે એ થોડી રીચ ભાષા છે આપણી કેવી સંસ્કૃત એકદમ સાયન્ટિફિક ભાષા એમાં બહુ કામ થયેલું છે બુદ્ધિજીવીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં તો એ જ રીતે લેટિન ભાષા પણ બુદ્ધિજીવીઓની ભાષા હતી અને એ સાયન્ટિફિક દ્રષ્ટિકોણથી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ભાષા છે ત્યારબાદ બીજો નિયમ શું છે કે પ્રથમ જાત પ્રજાતિ હોય ને બીજું જાતિ હોય તો હમણાં જ આપણે જોયું તમારે ટૂંકમાં આ ચાર નિયમોને યાદ રાખવા હોય ને તો પહેલું તમારે મગજમાં શું રાખવાનું આ મેન્જી ફેરા ઇન્ડિકા અથવા તમે હોમોસેપિયન રાખી દો ને મેંજી ઇન્ડિકા હવે આપણે હાથથી અહીં પેલો શબ્દ કે પહેલાં તો આ બે બેમાં લખાયેલું જ સૌ એની પહેલાં શું નિયમ આવશે કે ભાઈ આ ઇટાલી આ લેટિન ભાષામાં લખાયેલું છે ને અને બીજો નિયમ શું આવશે તો કે આ મેંજી ફેરા અને ઇન્ડિકા બે નામ છે એટલે કે પ્રજાતિ અને જાતિ બંને નામ હોવું જોઈએ ત્રીજું શું હોવું જોઈએ તો બંને શબ્દો હસ્તલેખિત લખતા હોય ત્યારે દરેક નીચે આડી લાઇન આપણે કરવી પડે જ્યારે હાથથી લખતા હોય ત્યારે નીચે અંડર લાઈન આપણે કરવી પડે પછી પ્રજાતિ નામનો પ્રથમ અને ચોથો નિયમ શું થઈ જશે ભાઈ તો કે આ પ્રથમ મૂળાક્ષર કેપિટલ અને બીજો સ્મોલમાં ચાલો ચાર નિયમ પહેલું લેટિનની અંદર હોવું જોઈએ બીજું બે નામ લખવાના છે પ્રજાત જાતિ ત્રીજું હાથથી લખો તો અન્ડરલાઇન કરવાની છે અને ચોથું શું આવશે મેંગી ફેરા ઇન્ડિકા એમાં પ્રજાતિમાં જે પ્રથમ મૂળાક્ષર છે એ કેપિટલમાં હોય અને ઇન્ડિકામાં ક્યાંય કેપિટલમાં હોય નહીં એટલે કે જાતિમાં પ્રથમ મૂળાક્ષર કેપિટલનું હોય બધું સ્મોલ જ હોય અને એક લાસ્ટ એડિશનલ નિયમ તરીકે જેને યાદ રાખો એ નિયમ કહે છે કે ભાઈ વૈજ્ઞાનિકનું નામ આવવું જોઈએ હવે ભાઈ જેણે મહેનત કરેલી છે એનું નામ પણ તો આવવું જ જોઈએ ને તો વૈજ્ઞાનિકનું નામ આમાં શું છે ભાઈ મેંગીફેરા ઇન્ડિકા કોણે નામ આપ્યું તો છે તો નામ પણ પાછું શોર્ટમાં હે ને મહેશ મહેશચંદ્ર ચેટર્જી એવું કંઈ નહીં લખવાનું એનું જે લિનિયસ કેરોલસ લિનિયસ આખું નામ છે પણ ટૂંકમાં આખું નામ નહીં લખવાનું એમ નામ શોર્ટમાં જ લખવાનું લીન અને નામમાં આ કંઈ ક્લેરિફાઈ કરવાની જરૂર નથી હા ભાઈ કે નામની અંદર પેલો મૂળાક્ષર કેપિટલ એટલે કેપિટલ જ હોય ને તમે તમારું નામ લખો તો એમાં પેલો મૂળાક્ષર કેપિટલ જ હોય ચાલો લિનિયસ આપેલું છે આ વસ્તુ હવે આપણે આ થિયરી જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું વિડીયો થોડો લાંબો થઈ જશે એટલા માટે આપણે આ થિયરીને નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું એક બીજી વસ્તુ ખાસ સાંભળી લો કે આ સિરીઝ જે છે આપણે સાવ ફ્રીની અંદર ચાલુ કરેલી જ તો મેક્સિમમ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ એટલે તમે એવા વિદ્યાર્થીઓ સુધી આ માહિતીને ખાસ પહોંચાડો આની અંદર હું તમને નીટની તૈયારી પણ કરાવડાવીશ હજુ આપણું ચેપ્ટર પૂરું થાય એટલે એના નીટનું કન્ટેન્ટ આપણે અલગથી જોશું પ્લસ દસ વર્ષના નીટના એમસીક્યુ જોશું હવે એક આ જ વસ્તુ તમે જરા જોઈ લો બે હજારને ઓગણીસની નીટમાં એક પ્રશ્ન પૂછાયેલો છે નીચેનામાંથી આઈસીઝેએડન નામકરણ પદ્ધતિની વિરુદ્ધ શું છે લો આ એકદમ સાવ સરળ પ્રશ્ન અને આના એક મેંગી ફેરા ઇન્ડિકાવાળો પ્રશ્ન પણ તમને આગળ પૂછાઈ ગયેલો છે હવે આ પ્રશ્નનો આન્સર જે છે તમારે કોમેન્ટની અંદર દેવાનો છે અને શા માટે આ બાકીના ત્રણ ઓપ્શન નથી આવતા એ પણ તમારે કહેવાનું છે ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં